चालो विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 6 सामाजिक विज्ञान में प्रकरण नंबर 1 चालो इतिहास जाणीए। तमारा 6 धोरणना अभ्यास में सामाजिक विज्ञानना एक रसप्रद विषय इतिहास विषे आपणे आटले भणवानुं छे। समाज विज्ञानो आपणने मनुष्यना सामाजिक विश्वथी आपणने माहितगार करे छे, जानकारी आपे छे। ते भूगोळ, अर्थशास्त्र, सामाजिक परिस्थिति अने संस्थाओं, राजकीय प्रवृत्ति अने संगठनोनी जानकारी आपे छे। इतिहास सिवायना समाज विज्ञानो आपणने वर्तमान समाज जीवनो परिचय करावता होई छे। ज्यारे इतिहास मानव समाजना भूतकाळनी माहिती आपे छे। इतिहास छे ए मानव समाजना आपणने भूतकाळनी माहिती आपे छे, जेनी मददथी आपणे वर्तमान काळने जाणी शकीए छे। जेनी मददथी आपणे जे आपणो जे वर्तमान काळ होय छे एने आपणे सारी रीते जाणी शकता होय छे। शुं आपणे भूतकाळना ज्ञान वगर वर्तमान समाज जीवनने समझी शकीए? तो नहीं, आपणे समझी शकता नथी। मानवे ज्यारे अग्निनो उपयोग शुरू कर्यो न हतो त्यारे तेनु जीवन केवुं हतुं? आपणने आटले प्रश्न पूछ्यो छे कि मानवे ज्यारे अग्निनो उपयोग शुरू कर्यो न हतो, अग्नि नहीं हती त्यारे तेनु जीवन केवुं हशे, ए आटले आपणे जोवानुं छे। तमे ए बाबतनी कल्पना करो कि मानवी के खेतीवाड़ी, रस्ताओ, वाहन व्यवहार, मकानों वगर केवी रीते रहेतो हसे। इतिहास आपणने मानव जीवनना आवा विविध रसप्रद पाशाओ विषे आपणने जानकारी आपे छे। इतिहास आपणने भूतकाळना जुदा जीवननी सफर करावे छे। इतिहास छे ते आपणने भूतकाळना जुदा ज एक जीवननी सफर करावे छे। एक युगमांथी बीजामांथी तीजा एम अनेक युगोना मानव जीवनना रीति रिवाजो, मान्यताओ, तेमना खोराक अने पोशाक विषे आपणने माहितगार करता होय छे। एक मानवी शुं करतो? पहेला एक युगमांथी बीजा युगमां जतो अने बीजा युगमांथी तीजा युगमां जतो। आवी रीते मानव जीवनना रीति रिवाजो, मान्यता अने खोराक अने पोशाक विषे आपणने शुं करे छे? जानकारी आपतो होय छे। जाणे के आपणे कोई जुदा ज विश्वमां विहारता होईए छे। जाणे आपणने एवुं लागे के आपणे कंई जुदा ज विश्वमां आवी गया छे। आपणे भूतकाळना मानव जीवननुं अध्ययन शा माटे करवुं जोईए? આપણે ભૂતકાળના માનવ જીવનનું અધ્યયન એટલે કે અભ્યાસ શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે, આવે છે ને બાળકો? તો ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો હોતો નથી। તમને પ્રશ્ન થાય છે કે આપણે ભૂતકાળના માનવ જીવન વિશે શા માટે અધ્યયન એટલે કે અભ્યાસ કરવો જોઈએ? પણ ભૂતકાળ ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો હોતો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે એક કડીરૂપે જોડાયેલો હોય છે। આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની દરેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તોથી માહિતગાર કરતા હોય છે। હવે આપણો આ પહેલો ટોપિક છે ઇતિહાસ જાણવાના સાધનો, સ્ત્રોતો વિશે આપણે શું કરવાનું છે આટલે ભણવાના છે કે આપણે એવા કયા સાધનો છે જેનાથી આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ। ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ચિંતન નામનો એક છોકરો છે, શું કરે છે, સમાચારપત્રમાં વાંચે છે। ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે, તો એ સમાચારમાં શું વાંચે છે વર્તમાનપત્રમાં કે ગુજરાતમાં કચ્છના 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું છે। તેને આશ્ચર્ય થાય છે, તેને આશ્ચર્ય એટલે નવાઈ લાગે છે। આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું જ હશે, જૂનું જ છે? એને આશ્ચર્ય નવાઈ લાગે છે કે એ કહે છે કે એને કઈ રીતે ખબર પડી કે એ જે શહેર છે એ 4000 વર્ષ જૂનું જ હશે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, એવો એને શું થાય છે, પ્રશ્નાર્થ થાય છે। તો આવી બધી વસ્તુઓ મળી આવી છે એને શું થાય છે, શહેર મળી આવે છે, એને આશ્ચર્ય થાય છે। તો આપણે આટલે આ પાઠમાં આપણે આ ઇતિહાસ જાણવાના સાધનો છે એનાથી આપણે જોઈએ કે પહેલાંના સમયમાં લોકો કઈ રીતે
કઈ રીતે એકબીજાને સંદેશો મોકલવાનો હોય તો કઈ રીતે એ લોકો મોકલતા હતા તે આટલે આપણે જોવાનું છે. જો આટલે આપેલું છે, ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. ઇતિહાસ જાણવા માટે આપણી પાસે શું છે, જુદા જુદા સાધનો આપેલા છે. તો પહેલું સાધન છે તાળપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પ્રાચીન સમયમાં જે માનવી હતો એ શું કરતો હતો, તાળપત્ર કે ભોજપત્રનો એ ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહી શકીએ છે. તાળપત્ર એટલે શું, એવો તમને પ્રશ્ન થતો હશે. જો આટલે આપેલું છે, તમારે અન્ડરલાઇન કરવાનું છે કે તાળપત્ર એટલે કે તાળ વૃક્ષના પર્ણ પર રખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે કે જે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતર છાલ ઉપર લખાયેલ હસ્તપત્રો. તાળના પર્ણ ઉપર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપત્ર લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ જાણકારી મળે છે. આવી અનેક હસ્તપત્ર મળી આવી છે. તાળપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. એ જે ભોજપત્ર અને તાળપત્ર પર જે લખવામાં આવતું હતું એના પરથી આપણને ખબર પડે છે કે એ લોકો કઈ રીતે જીવન જીવતા હતા, કઈ ભાષાઓ બોલતા હતા એ આપણને ખબર પડતી હોય છે. જો તમને 1.1માં આપેલું છે ભોજપત્ર અને તાળપત્ર. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી હોય છે. આવી જે હસ્તપત્રો હોય છે એ શેમાં સચવાયેલી હોય છે, મંદિરો અને જે મઠો હોય છે એમાં એ સાચવીને રાખવામાં આવેલી છે. તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. તેને એક પોથી સ્વરૂપે પણ શું છે, સચવામાં આવી છે, જેમાં ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં એને માહિતી આપતા હોય છે કે માહિતી મળતી હોય છે. પછી આવે છે અભિલેખો. પછી શું આવે છે, અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખાયેલા લેખો એટલે કે અભિલેખ કહેવામાં આવે છે. અન્ડરલાઇન કરવાનું છે વિદ્યાર્થી તમારે એટલે કે ધાતુ અને પથ્થર પર જે કોતરીને લખવામાં આવે છે જે લેખ તેને શું કહેવામાં આવે છે, અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. આપણે અભિલેખો છે એના પરથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ એટલે કે વાત પહોંચાડતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેના રાજ્યો, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી હતી એટલે કે લખાવી હતી, છાપવામાં આવી હતી. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી શું છે, ટકી રહે છે. આવા જે અભિલેખો છે એ શિલાલેખો અને અભિલેખો પર જે લખવામાં જે લેખો આવતા હતા એ લાંબા સમય સુધી શું છે, ટકી રહેતા હોય છે. અશોકનો શિલાલેખ એ જૂનાગઢમાં આવેલો છે, એ ખૂબ જ જાણીતો છે. જુઓ તમને આટલે અશોકનો શિલાલેખ આપેલો છે. તમે ચિત્રમાં તમને બતાવેલું છે કે 1.2માં એ અશોકનો શું છે, શિલાલેખ છે. પછી આવે છે તાંબ્રપત્ર. તાંબાના પાત્રા ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ એટલે તાંબ્રપત્ર. તાંબાના પાત્રા ઉપર કોતરીને જે લખાણ લખવામાં આવે છે એને તાંબ્રપત્ર કહેવામાં આવે છે. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તાંબ્રપત્ર ઉપર
પણ કોતરાવી છે. જે રાજાઓ હતા, પહેલાંના જે રાજા હતા, એ લોકો પોતાનો વહીવટી તંત્ર અને દાનની જે માહિતી હોય છે તે તામ્રપત્ર ઉપર લખવામાં કે કોતરાવવામાં આવતી હતી. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં શું છે, મળી આવેલા છે, જેમાંથી રાજાઓના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો આવા તામ્રપત્ર શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, એટલે કે જે ઉત્તર ભારત છે તે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પછી કોબા એટલે કે જે ગાંધીનગરમાં આવેલું છે તેમાં આ બધી જે લેખો છે એ સાચવીને રાખવામાં આવેલા છે. પછી આવે છે સિક્કાઓ. સિક્કાઓમાં જુઓ કે સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું એટલે કે મહત્ત્વનું સાધન છે. સિક્કાઓ છે તે ઇતિહાસ જાણવા માટે અગત્યનું એટલે કે મહત્ત્વનું સાધન ગણવામાં આવે છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. સિક્કા ઉપર રાજાનું નામ પણ લખવામાં આવતું, તેનો ધર્મ, સંસ્કૃતિ અને તેના સમય વગેરેની માહિતી લખવામાં આવતી હતી. ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. પાંચમી સદીમાં શું થાય છે, પંચમાર્ક સિક્કાઓ શું છે, મળી આવેલા છે, જે સૌથી જૂના સિક્કા ગણવામાં આવે છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કાઓ પણ મળી આવ્યા છે, જે તે રાજ્યોની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપતા હોય છે. આ પંચમાર્ક સિક્કાઓ છે તે 1.3માં એ સિક્કાઓ આપેલા છે. તમે જોયા એ સિક્કાઓ 1.3માં એ સિક્કાઓ આપેલા છે. હવે આગળનું છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું.